हेलो विद्यार्थी नमस्कार। आज आपने धोरण 11 में जीव विज्ञान में प्रकरण नंबर 11 वनस्पतियों में वहन अंग्रेजी में इन्हें ट्रांसपोर्ट इन प्लांट कहेवामां आवे छे। तो आपणे जोईए कि वनस्पतियों में जे वहन कई रीतना थई शकतुं हशे। नानपणथी ज आपने जीव विज्ञान में जे कॉन्सेप्ट भणता आव्या छे, तो आपने जे नेचरली जे प्रश्न थवो जोईए कि आटली ऊंची जे वनस्पति छे तो एनी अंदर जे टोचना पर्ण जे छे ए पानी कई रीतना पहुँचे छे अने जे पानी कई रीतना शोषे छे, आ जे कई रीते पहुँचतो हशे अने आ एक प्रश्न थवो जोईए। तो जोईए कि आवा जे घना बधा प्रश्नों हशे ए उपरांत पण पर्ण जे प्रकाश संश्लेषण करे छे, प्रकाश संश्लेषण जे पर्ण करे छे त्यां खोराक तैयार थाय छे अने ए खोराकने मूळ सुधी पहोंचाड़वामां आवे छे। मूळ सुधी जे ए खोराकने कई रीतना पहोंचतुं हशे, एनी साथे एक कई सिस्टम गोठवेली हशे के जेथी करीने पर्णमां जे तैयार थयेल जे खोराक मूळ सुधी पहोंची जाए छे अने जे मूळ जे शोषायेलू जे पानी छे जे पर्ण सुधी पहोंची जाए छे। आवा घणा बधा एवा प्रश्न सामान्य प्रश्न उद्भवता हशे। तो जोईए अहीं के शुं तमने कदी आश्चर्य थतुं नथी कि जे वृक्षोना टोचना भाग सुधी पानी केवी रीते पहोंची शके छे। दाखला तरीके आपणे जोईए कि जे कोईपण वृक्ष लईए, दाखला तरीके लीमड़ो, तो ए वृक्ष जे छे ए टोच ऊपर एटले कि जे पर्ण छे ए टोचना भाग सुधी कई रीतना पानी जतुं हशे, केवी रीते पहोंची शकतुं हशे। तो अथवा तो आ वात माटेना पदार्थ एक कोषथी बीजा कोषनी तरफ केवी रीते अने शा माटे आगळ वधे छे અને આ પદાર્થ જે સમાન રીતે જ એક દિશામાં વહે છે। આ જે છે કોઈ બી વૃક્ષ છે તો એક કોષથી બીજા કોષની તરફ જાય છે અને આગળ વધે છે, અને પણ કઈ રીતના કે સમાન રીતના એક દિશામાં વહે છે। શું આ તત્વોને આગળ વધારવા માટે ચયાપચયની ઊર્જાની આવશ્યકતા હોય છે? આ જે વસ્તુઓ જે છે, વૃક્ષ જે છે, જે તત્વોને આગળ વધારવા માટે શાની જરૂર પડે? તો કે ચયાપચય ઊર્જાની આવશ્યકતા હોય છે। જો વનસ્પતિઓને જે વનસ્પતિઓને પ્રાણીઓને સાપેક્ષ જે વધારે દૂર સુધી અણુઓને લઈ જવાની જે જરૂરિયાત હોય છે, તો કઈ વસ્તુ છે? વનસ્પતિઓ છે અને પ્રાણીઓ, કઈ રીતના કે સાપેક્ષ વધારે અને દૂર અણુઓને લઈ જવાની જરૂરિયાત હોય છે। જો કે તેઓમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી। પછી જોઈએ કે મૂળ દ્વારા જે મેળવાયેલ પાણી, મૂળ દ્વારા શું મેળવાય છે? પાણી જે વનસ્પતિઓના બધા ભાગ સુધી પહોંચે છે। મૂળને પાણી મળતું હોય તો જે વનસ્પતિ હોય છે એ બધા ભાગો સુધી શું કરી શકે? પહોંચી શકે છે, જઈ શકે છે। જે વૃદ્ધિ પામતા જે પ્રકારના અગ્રભાગ સુધી વહન પામે છે, એટલે કે મૂળથી પર્ણ સુધી એ શું વહન પામે છે। આગળ જોઈએ કે આ પર્ણો દ્વારા થતા જે પ્રકાશસંશ્લેષણના પરિણામ રૂપે ઉત્પન્ન થયેલ જે ઉત્પાદન કે નીપજો પણ વનસ્પતિઓના બધા અંગો સુધી પહોંચે છે। પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પરિણામ રૂપે જે થયેલી ઉત્પન્ન થયેલી જે નીપજો જે છે એ વનસ્પતિઓના બધા અંગો સુધી શું કરી શકે? પહોંચી શકે છે। અને જે ભૂમિ એટલે કે જે જમીન છે, ભૂમિની કે જમીનની ઊંડાઈમાં જે મૂલાગ્ર સુધી પણ પહોંચે છે। મૂલાગ્ર એટલે કે જે મૂળની જે ટોચ હોય છે તે જે છે એ મૂલાગ્ર છે। આ જે વહનશીલતા ટૂંકા અંતર સુધી અને કોષની અંદર કે પટલીય સંરચનાની જે આરપાર
અને પેશીને અંતગર એક કોષથી બીજા કોષ સુધી જોવા મળે છે। અહીં આગળ જોઈએ કે વૃક્ષો અને છોડમાં જે થતું આ પરિવહનની રીતને સમજવા માટે અહીંયા જોઈએ કે વૃક્ષો મોટા હોય છે, છોડ છે એ નાનું હોય છે, તો એમાં કઈ રીતના પરિવહન રીતને સમજવા માટે જરૂરી છે। તો આપણે સૌથી પહેલાં કોષની જે આધારભૂત રચના જે છે અને વનસ્પતિઓની જે શરીર રચના જે વિજ્ઞાનના વિષયમાં મૂળભૂત જાણકારીની ફરી યાદ કરીએ અને તેની સાથે આપણે જે પ્રસરણ છે અને પદાર્થોની રાસાયણિક જે સ્થિતિ છે તેમજ જે આયનોના જે વિશે જાણકારી પણ મેળવી પડશે। આગળ જોઈએ તો જ્યારે આપણે જે પદાર્થોના વહનની વાત કરીએ છે તો સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા કરવી જરૂરી છે કે આપણે કયા પ્રકારની ગતિ કે વહનની અને કયા પદાર્થોની ચર્ચા કરી રહ્યા છે। તો જોઈએ આપણે કે સપુષ્પી જે વનસ્પતિઓમાં જે પદાર્થનું વહન થાય છે, સપુષ્પી વનસ્પતિ એટલે તો જોઈએ કે સપુષ્પી જે વનસ્પતિઓમાં જે પદાર્થોનું શું થઈ શકે છે, વહન થાય છે અને તેઓમાં પાણી છે, ખનિજ પોષક તત્વો છે, કાર્બનિક પોષક પદાર્થો છે, તેમજ વનસ્પતિઓમાં વૃદ્ધિ નિયામકો છે। એટલે કે વનસ્પતિ જે અંતઃસ્ત્રાવો એટલે કે ફાયટોહોર્મોન એ મુખ્ય હોય છે। કઈ કઈ વસ્તુ? પાણી છે, ખનિજ પોષક તત્વો છે, કાર્બનિક પોષક પદાર્થો, તેમજ વનસ્પતિઓના જે વૃદ્ધિ નિયામકો એટલે કયું છે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો જે છે જે ફાયટોહોર્મોન જે છે એ કેવા છે, મુખ્ય હોય છે। ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન પ્રસરણ એટલે કે ટૂંકા સમય સુધી આ જે પદાર્થોનું વહન પ્રસરણ થાય છે, તેમજ કોષરસ પ્રવાહના જે સક્રિય વહનની મદદથી થઈ શકે છે। આ જે કોષરસ જે પ્રવાહના કે કઈ રીતના થઈ શકે, તો સક્રિય વહનની મદદથી થઈ જાય છે। પછી લાંબા અંતરના જે વહન માટે સંવહનીય તંત્ર એટલે કે લાંબો ગાળો જે છે એના લાંબા અંતરના જે વહન માટે સંવહનીય તંત્ર એટલે કે જલવાહક અને અન્નવાહક દ્વારા થાય છે। આ જેને કહેવામાં આવે છે સ્થાનાંતર કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને ટ્રાન્સલોકેશન કહેવામાં આવે છે। આગળ જોઈએ કે એક અગત્યની બાબત પર ધ્યાન રાખવું આવશ્યક છે, જે વહનની દિશા છે એટલે એક નક્કી કરીએ કે વહનની દિશા છે, પરંતુ મૂળ ધરાવતી જે વનસ્પતિઓમાં જલવાહક પેશી દ્વારા વહન એટલે કે પાણી અને ખનિજ પોષક તત્વોનું હંમેશા મૂળથી પ્રકાર એમ એક દિશામાં થાય છે। દાખલા તરીકે અહીંયા જોઈએ કોઈ વનસ્પતિ લઈએ અને એમાં જે મૂળ ધરાવતી જલવાહિનીઓમાં જલવાહક પેશી દ્વારા એટલે કે અહીંયા આપણે પાણી નાખવામાં આવે છે અને અહીંયાથી મૂળથી પ્રકાંડ સુધી એક જ દિશામાં થાય છે એટલે કે એમ સીધી રીતના થઈ શકે છે, જે મૂળથી પ્રકાંડ તરફ હોય છે। પરંતુ જે કાર્બનિક ઘટકો તથા જે ખનિજ તત્વોનું જે વહન બહુદિશીય હોય છે, પ્રકાશ સંશ્લેષિત જે પર્ણો છે દ્વારા જે સંશ્લેષિત કાર્બનિક સંયોજનોને વનસ્પતિના બધા જ અંગો જેમાં તેઓનો સંગ્રહ થાય છે। અહીં પ્રકાશ સંશ્લેષિત જે પર્ણ છે તો એ કઈ રીતના થતું હશે, તો એ ઉપરાંત પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ જે પર્ણ કરે છે ત્યાં ખોરાક તૈયાર થાય છે, જેમાં તેઓનો જે સંગ્રહ થાય છે તેમજ અન્ય અંગો સુધી પહોંચાડવામાં આવે છે। તો કઈ રીતના કે ત્યારબાદ જે અંગોમાં સંગ્રહ પામેલા જે દ્રવ્યોનું પુનઃ વહન કરવામાં આવે છે, ફરીથી એ શું છે, વહન કરવામાં આવે છે।
मूळ द्वारा जे वनस्पतिओ खनिज पोषक तत्वों ने मेळवे छे। मूळ द्वारा जे छे ए शुं मेळवे छे? वनस्पतिओं में खनिज पोषक तत्वों मेळवामां आवे छे। आ जे द्रव्यों ने प्रकांडमांथी पर्ण तरफ तेमज वृद्धि पामता जे विस्तारों सुधी मोकलवामां आवे छे। ज्यारे वनस्पतिओ कोई भाग जीर्ण अवस्था के वृद्धावस्था के वार्धक्य प्राप्त करे छे त्यारे ते विस्तारना जे पोषक द्रव्यों ने पाछा मेळवीने वृद्धि पामता जे विस्तारोनी तरफ तेओने शुं करवामां आवे छे? फरीथी मोकलवामां आवे छे। पछी अंतःस्त्रावो के वनस्पति जे वृद्धि छे नियामको अने अन्य रासायनिक उत्तेजक पदार्थोनुं पण वहन कराए छे। એટલે કે અંતઃસ્ત્રાવો દ્વારા જે વનસ્પતિ શું થઈ શકે? વૃદ્ધિ નિયામકો દ્વારા અને જે અન્ય રાસાયણિક ઉત્સેજક જે પદાર્થોનું શું કરી શકે છે? વહન કરી શકે છે। જો કે તેઓની જે માત્રા ખૂબ જ ઓછી હોય છે, ઓછી માત્રામાં જોવા મળે છે અને ઘણીવાર આપણે જોઈએ તો કે તેઓ કેવા છે કે ધ્રુવીય કે એક દિશીય વહન પામે છે। એક જ સાઈડ બાજુ એ શું થઈ શકે છે? ઘણીવાર તો તેઓ ધ્રુવીય અથવા તો એક જ દિશીય વહન પામે છે અને સંશ્લેષિત સ્થાનથી બીજા ભાગો તરફ વહન થાય છે। આમ એક સપુષ્પીય વનસ્પતિઓમાંના સંયોજનનું આવાગમન ખૂબ જ જટિલ અથવા તો પરંતુ મોટે ભાગે ખૂબ જ ક્રમિક અને વિવિધ દિશાઓમાં થાય છે। તો પ્રત્યેક અંગ કેટલાક પદાર્થો મેળવે છે અને કેટલાક પદાર્થોને દૂર કરે છે। અમુક વસ્તુ એ મેળવી શકે છે, અંગ મેળવી શકે છે અને અમુક વસ્તુ એને દૂર કરી શકે છે। અહીં જોઈએ કે આગળ કે 11.1 વહનના પ્રકારો મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ। હવે સૌ પ્રથમ પહેલું જોઈએ પ્રસરણ। આપણે જોયું કે જે પ્રસરણ છે એ આપણે સામાન્ય વ્યવહારમાં વાપરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું। તો જોઈએ કે પ્રસરણ દ્વારા વહન જે નિષ્ક્રિય રીતે થાય છે અને તે કોષના એક ભાગમાંથી બીજા ભાગ સુધી કે બીજા કોષ સુધી કે અન્ય કોષ સુધી વહન થાય છે, જેને ટૂંકા અંતરનું કે નિષ્ક્રિય વહન કહી શકાય છે। અહીંયા જોઈએ તો નિષ્ક્રિય તો કેવું હોય છે? એટલે કે કોઈ પ્રકારની શક્તિ વપરાતી નથી, એની અંદર જે કોઈ પણ એટીપીનો ઉપયોગ થતો નથી। જે પર્ણોના આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં થઈ શકે છે, એટલે કે આંતરકોષીય સ્થાન જે છે એ કોષોની અંદર રહેલું જે આંતરકોષીય જે સ્થાન રહેલું છે એ શું કરે? ઊર્જાનો વ્યય થતો નથી અને આમાં જે ઊર્જાનો વ્યય થતો નથી તો જોઈએ કે પ્રસરણમાં અણુ જે અનિયમિત રીતથી વહન પામે છે। પરિણામ સ્વરૂપે પદાર્થ જે વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા વિસ્તારમાં વહન પામે છે, એટલે કે જે સાંદ્રતા જે પ્રમાણમાં વધુ પ્રમાણમાં હોય છે ત્યાંથી જોઈએ તો ઓછું પ્રમાણ એ તરફ દ્રવ્ય પામશે। પ્રસરણ એટલે કે ધીમી પ્રક્રિયા છે। જોઈએ તો પ્રશ્ન એ કેવી છે? ધીમી પ્રક્રિયા છે અને જે જીવિત તંત્ર પર આધારિત નથી અને પ્રસરણ જે વાયુ અને પ્રવાહી પદાર્થમાં જે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે। જ્યારે ધન પદાર્થના જે અણુઓનું પ્રસરણ થોડાક અંશે સંભવિત હોય છે કે એને સંભાવના હોઈ શકે છે, જ્યારે ધન પદાર્થના જે અણુઓનું પ્રસરણ થોડાક અંશે હોય છે અને આગળ જોઈએ કે વનસ્પતિઓ માટે જે પ્રસરણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે
वनस्पति देह में वायुओनुं वहन मात्र प्रश्न द्वारा थाय छे। प्रश्ननो जे दर जे सकेन्द्र ढाळ होय छे अने तेओने भिन्न करनारा जे पटलनी प्रवेशशीलता अने तापमान अने दबाणथी प्रभावित थाय छे। અહીં એમસીક્યુ માટે પૂછી શકે કે વનસ્પતિ દેહમાં વાયુનું વહન માત્ર શાના દ્વારા થાય છે? પ્રશ્ન દ્વારા થાય છે। પ્રશ્નનો જે દર સકેન્દ્ર ઢાળ છે તેઓને ભિન્ન કરનારા જે પટલની પ્રવેશશીલતા છે, તાપમાન અને દબાણથી એ કેવા હોય છે? પ્રભાવિત થાય છે। આગળ જોઈએ કે સાનુકૂલિત પ્રશ્ન। અગાઉ જણાવ્યા મુજબ કે પ્રશ્નની જે ક્રિયા માટે ઢોળાણ સર્જાવવો અત્યંત જરૂરી છે। પ્રશ્ન માટે જે ઢોળાણ સર્જાવવો શું છે અત્યંત જરૂરી છે, અને પ્રશ્નના જે દરનો આધાર પદાર્થના સ્વરૂપ કે આકાર પર નિર્ભર છે। તો એ તો સ્પષ્ટ છે કે નાનો જે પદાર્થ ઝડપથી વહન થઈને પ્રસરણ પામી શકે છે। જોઈએ તો જેનો દ્રવ્ય મોટો હોય છે તેનો આકાર છે, કદ હોય છે એ કેવો છે? મોટો હોય છે। અને પ્રસરણ કેવું ધીમું થઈ જાય છે એની ઉપર નિર્ભર રહેતા નથી। અને નાના જે પટલમય એટલે કે કોષરસ પટલમાં હોય છે। અહીંયા જોઈએ કે કોઈપણ પદાર્થનું જે પ્રસરણ પટલના જે મુખ્ય પદાર્થની જે લિપિડ દ્રાવ્યતા પર આધાર રાખે છે। અહીંયા જે કોઈપણ પદાર્થનું પ્રસરણ શાની પર આધાર રાખે છે? કોષરસ પટલના મુખ્ય પદાર્થની જે લિપિડ છે એની પર આધાર રાખવામાં આવે છે। લિપિડમાં જે ભળી જનાર જે પદાર્થ છે અને પટલના જે માધ્યમમાંથી ઝડપથી પ્રસરણ પામે છે, અને જે પદાર્થના બંધારણમાં જલાનુરાગી ઘટકો હોય છે, લિપિડમાં ઝડપથી શું ભળી જનાર જે પદાર્થ હોય છે એ શું થાય છે? માધ્યમમાંથી જે ઝડપથી પ્રસરણ પામે છે, જે તે પટલના જે માધ્યમમાંથી આરપાર મુશ્કેલીથી પસાર થાય છે, આમ જે કોષ તેઓનું વહન સાનુકૂલિત રીતે થાય છે। અહીં જોઈએ તે કે જે પદાર્થ હોય છે એ લિપિડમાં દ્રાવ્ય થાય છે, અને લિપિડ જે છે એ કોષરસમાં જતા રહે છે, અને જે લિપિડની અંદર સીધે સીધા જે કોષની અંદર જતા રહે છે। આપણો એ પ્રશ્ન છે કે કયો પદાર્થ જે છે એ લિપિડમાં દ્રાવ્ય નથી, તો કયો છે? જલાનું રાગી છે। અને એ પદાર્થને અંદર જવા માટે કોઈ બીજો એની અંદર જવા માટે વિશિષ્ટ જે પ્રકારના જે પ્રોટીનો આવેલા હોય છે, તો કોષરસ જે છે એ વિશિષ્ટ પ્રકારના જે પ્રોટીન છે, પ્રોટીન પદાર્થ એ લિપિડમાંથી અંદર જઈ શકતો નથી અને પદાર્થની અંદર લઈ જાય છે। જે પ્રોટીનનો ઉપયોગ થાય છે તો પરંતુ તે ઉપયોગ કરતી વખતે એટીપીનો ઉપયોગ થતો નથી। આવા જે અણુને આરપાર પસાર કરવા માટે પટલમાં પ્રોટીનના નિશ્ચિત સ્થાન આપેલા છે, તેઓ સકેન્દ્ર ઢાળને સ્થાપિત કરી શકતા નથી। જો કે અણુઓના જે પ્રસરણ માટે સકેન્દ્ર ઢાળ એટલે કે નિશ્ચિત રીતે પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, ભલેને તેઓને પ્રોટીનની મદદ મળતી હોય, પરંતુ આવી જે ક્રિયા છે એ સાનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે। સાનુકૂલિત પ્રસરણમાં જે પદાર્થોની પટલથી આરપાર પસાર કરવાની
जे क्रिया में विशिष्ट प्रोटीन मददरूप थाय छे अने तेमा एटीपीनी ऊर्जानो पण वपराश थतो नथी। पछी सानुकूलित प्रसन ओछी थी वधु सांद्रता वधु तरफ वास्तविक वहन करी सकता नथी। पछी आम जोईए तो आज कारण ऊर्जानो उपयोग आवश्यक बने छे। जारे आ ऊर्जानो उपयोग एटले के वहनो अहीं जोईए तो लिपिडनी वच्चे जे प्रोटीन छे अने आ प्रोटीन छे जे अणुओने लई जाए अने आ एक अंतरनी जे अंदर पांच जे प्रोटीन एक साथे वहन करी ले छे अने ते पदार्थोने एक साथे बधाज अणु अंदर लई ले अने आ जे प्रोटीन जे महत्तम होय छे आ पांच जे प्रोटीन क्रियाशील बनी जाए छे आने जे महत्तम दळ क्रिया तरीके ओळखवामां आवे छे। तो आगळ जोईए જ્યારે બધા જ વાહક પ્રોટીન અણુઓને ક્રિયાશીલ બને ત્યારે જે વહનનો દર કેવો હોય છે મહત્તમ હોય છે અને સાનુકૂલિત જે પ્રસરણ એક ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું હોય છે તે કોષોને પદાર્થો મેળવવા માટે પસંદગીની તક આપે છે અને પ્રોટીનની જે પાર્શ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે તે સંવેદનશીલ હોય છે। અહીં જોઈએ કે અણુઓને આરપાર પસાર કરવા માટે પટલમાં આવેલા જે પ્રોટીન માર્ગ બનાવે છે અને જે કેટલાક માર્ગ હંમેશા ખુલ્લા રહે છે અને કેટલાક નિયંત્રિત હોય છે અને કેટલાક માર્ગ મોટા હોય છે જે વિવિધ પ્રકારના અણુઓને આરપાર જવાની પરવાનગી આપે છે અને જે પોરિન્સ એ પ્રકારના પ્રોટીન્સ છે। પોરિન્સ એ એક એવું પ્રકારનું છે પ્રોટીન છે જે રંજક દ્રવ્ય કણો અને કણાભ સૂત્રો અને બેક્ટેરિયાના જે બાહ્ય પટલમાં મોટા કદના જે છિદ્રોનું નિર્માણ કરે છે અને પટલમાંથી નાના કદના જે પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે। અહીં જોઈએ કે પ્રોટીન માર્ગ જે હંમેશા માટે કેવા હોય છે ખુલ્લા રહે છે અને જે ખુલવાની એમાં જરૂર નથી જ્યારે એની પાસે જે ઘટકો આવે છે ત્યારે જ તે પ્રોટીનનો માર્ગ ખુલશે। પછી જોઈએ કે અહીંયા રંજક દ્રવ્ય છે તો રંજક દ્રવ્ય એવું દ્રવ્ય છે એ રંગ આપે છે અને જે વનસ્પતિની અંદર પણ રંજક દ્રવ્ય છે એટલે કયું છે કે હરિતકણ છે ક્લોરોફિલ જે છે એ વનસ્પતિને રંગ આપવાનું કામ કરે છે માટે તેને રંજક દ્રવ્ય કહેવામાં આવે છે। દાખલા તરીકે ક્લોરોફિલ છે જેન્થોફિલ વગેરે જોવા મળે છે। અહીં જોઈએ કે આકૃતિ 11.1માં દર્શાવેલ છે કે બાહ્ય કોષીય અણુનું જે વહન પ્રોટીન પર આધારિત હોય છે અને વહન પ્રોટીન પછી ભળી જઈને કોષની અંદર અણુને શું કરે છે મુક્ત કરે છે। ઉદાહરણ તરીકે કયું છે જલ માર્ગ છે જે 8 પ્રકારના વિવિધ એક્વાપોરિન્સથી બનેલ છે આ MCQ માટે પૂછી શકે છે। બીજું છે પોરિન્સ એટલે શું છે એ એક પ્રકારનું શું છે પ્રોટીન છે। અહીં આકૃતિમાં આપણે જોઈએ આ જે કોષની બહાર બાજુ જોવા મળે છે પછી જોઈએ કે અહીંયા જે પિંક કલરનું જે છે એ શું છે પ્રોટીન છે અને જે કોષરસ પટલ એક ટુકડો લીધો છે આ જે છે કોષરસનો શું છે ટુકડો લીધો છે જે અંદરની બાજુ એક બહારની બાજુ એક શું છે એક અંદરની બાજુ અને એક છે બહારની બાજુ આ જે બ્લુ કલર જોવા મળે છે એ એક શું છે ઘટક છે જે આ
पिंक जे कलर छे प्रोटीन पासे पहुँचे छे। आजे छे शू करे छे प्रोटीन पासे पहुँचे छे जे एनी अंदर दाखल करी दे छे अने तेओने नाम आप्यु शू छे अहींथी आजे छे एने नाम शू आपवामां आव्यु छे वाहक प्रोटीन नाम आपवामां आव्यु छे। अने कोषनी अंदर वहन पामता अणु जे कोषनी अंदर वहन पामता अणु जोवा मळे छे। आ जोईए तो अहीं छे पटल जोवा मळे छे अने कोषनी बहार बाजू एटले के आ जे छे बहारनी बाजू जोवा मळे छे। आ जोवा मळे कोषनी अंदरनी साइड छे तो आ जे बाह्य कोषोनुं जे वहन जे छे અહીં જોઈએ કે જે બાહ્ય કોષીઓનું જે વહન જે છે એ શાની પર આધારિત છે પ્રોટીન પર આધારિત હોય છે તે પછી પ્રોટીનમય ભળી જાય છે અહીંયા આગળ પ્રોટીન ભળી જાય છે અને કોષની અંદરનું એટલે કે આ જે કોષની અંદરનું એ કયું છે અંદરનું અણુને શું કરે છે મુક્ત કરવામાં આવે છે। દાખલા તરીકે જલમાર્ગ જે છે એ અહીં આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું। ધન્યવાદ।